राम राम जय माता जी। स्वागत है नवा व्लॉग में। ने अत्यारे आज जो पवन है એટલે આપણે આ માઈક નો યુઝ કર્યો છે અને નૈણ હારવાન ચાલુ। રામ રામ જય માતાજી। અને નૈણ જો હારો વાળા હારે છે અને મારે ને અંજલિ ને બે ને ઓકો ઓકો કરવાનો ઓકો। કેટલીક બાકી રહી? વહેલો આડિયો બાકી હાવ એમ ને બીજો જા નનકા પૂરા કઈક તો અંજી હાર્યા। એવું છે નવો બ્લોગ કેવો? રામ રામ જય માતાજી। કાલે કેરક ફૂલે જાય બતે ને નહીં તો આપણે ગમે ત્યારે બોલી વારે હાલે। હવે હાલે હાલે રામ રામ જય માતાજી બોલે માં પાપ તો છે નહી ના। હું નંદી બે ઓખો કરવો મને આ ઓખો કરો કે કોકો 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 એમ જ ઓખો કરવાનો કોકો 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 કરવાનો માથે કોકા જેવું છે જો નહીં તો કામ માં એવું જો એમ જ જો પાય ઉપાય પછી ખારા થાય છે ભઈ જાય હાલે મોહન પારા ખડકે હે એન મમ્મી પારા હારે હે ને હું નજ એ આ હાલે ઉ રાખું જીશે ને થોડું તે આમ જાવા એટલા જાવા મે હું કાઈ ન જ આયા ખડકુ કે આ જાય વિશ માં ખાલુ રાખ મે ખડકવાનો એ ખડકો હા કાઈ વાંધો ના આવી જગ્યા રે દઉં કઈ એટલું બધી નીંદ થોડી છે કાઈ વાંધો ના હાલો હરો હરો કરી ચાલો હા છે તું બી એટલે હરકે આવી જઈ ચાલો અંજી બેન હાલો ચાલો કર દે તો જો માર પપ્પા થોડુંક તો ગો ઓકો મોટો જો કર નાખો હવે થોડાક જ બાકી જ જાય પેલા ઘડી જાળી નો પૂરે એવું પડે નતર તો પવન નો પડે હું તો ઘડી કાંજી અમાર જાળે પૂરા ગાયલા ને હવે આવે મેલી એટલે હવે વાંધો ન આવે હવે મોટો થઈ ગયો એટલે હવે ન પડે નતર તો પવન નો ઊંધો જાય પડે જાય પાસો બનાવો પડે તો હવે અમારે અંજુ પારો પેલો પારો શું કહેવાય ઓકો ખડકે હે હા એમ મેલ દે હા એમ જરાક દબી દે એટલે હું ધોઈ ન પડે ને કાંઈ નહીં હા એમ લાગે મેલતી જા હા એમ બધું આવડે અમારે અંજલિને કે લાવ પપ્પા મારે કે ખડક કે ઓકો ખડકો હોય કે ખડક સેટો લેવા જવું પડે હા એ કલાસ કામ થયું લ્યો પાછા સાયા ઉપર છે ને નહીં મોટા પૂરે ઉપડશે એમ નવી નીણ ઓલી જૂની નીણ થઈ ગયા નવી નીણ ખડકવાનું ચાલુ ઓકો તો મીડિયમ બહુ મોટો નહીં થાય ત્યાં પતેરી છે જૈન પા પારો લઈને આવે પવન છે એટલે પારો લાવવામાં જરાક તકલીફ તો પડતી છે પવન ભરાય છે ને પવન છે એટલે જરાક તકલીફ તો પડે જ પણ હા હવે જાજી બાકી નહીં પાછા વાદરા થાય ને એટલે કે ફેરી કરી લઈ અને ગોથનભાઈ કદાચ ખેડવા આવે તો નડે નહીં ને વળી તાત્કાલિક બારી કાઢવી પડે ખેતર બારી ખેડવા આવે ને તો એટલે આ કામ ઉપાડ્યું થાકી રહી લાવો હું કરવાલો અત્યારે રજકો વાઢવાનું કામ કર થઈ ગયું પૂરું ફાઇનલી આપણો રજકો વધી ગયો કારણ કે અત્યારે તો એક ગાંડી જ વાઢવાનું હોય બપોર પહેલાં બે ગાંડી વાઢવાનું એટલે સ્કૂલ થાય ત્રણ ગાંડી અને રજકો પણ હવે હાઈ ક્લાસ મજાનો થઈ ગયો છે ફૂલડા લેરમ લેર ને પવન એવો હે તો ઝૂલા કેમ ઝૂલે એ રીતે રજકો ઝૂલે અને ફૂલડા કેવા હાઈ ક્લાસ મજાના છે
રજકો એવડો અત્યારે મોટો ઉનાળાનો થઈ જાય અને બીજું કાંઈ લીલું કાંઈ હે નહીં. હવે રજકા ને ઓલી બધું જાહેર, બાકી આખું ખેતર પટ. હવે ચોમાસે લીલું થાય, બાકી લીલું કાંઈ વાવવાનું હે નહીં અત્યારે, કારણ કે અત્યારે ઉનાળાની લો એટલી આવે ને એટલે જાજુ હોય તો ન કરી. મહેમાન લગભગ આવે એવું લાગે. હાલ ગાડી ચડાવી દે. અત્યારે દઈ આથમી ગયો છે અને હવે આપણે ભેં ધોવાની છે એટલે ગોપીને સોળી વાળી. હ ગોપી પણ આપણે ભેરા લઈને જઈવી. ચેક નહીં લે લે, હાલો છૂટી ગઈ જાય છે બમણાટે. એ જાય આજ તો હરવી થોડી નકર જાય હોય જાટકી. એ હવે બાક જ દે, જા બાપાએ દેવા કરવા ભાઈલો જીવ અહીંયા નથી. હાંજી હાલ જેવા ટીપણા રે ને ગોપી ભાઈ જો એને તવરાવીને પછી આ ખીલા બાંધી દેવાની. જા એને નાખી દેવો રજકો. બધી ને નાખ દે એટલે આટા ફેરતી આ રે ને, કારણ આટા જ ફીર્યા કરશે. ત્યાં લગે નેણ નાખે ને ત્યાં લગે આટા જ ફરશે. પારો વારે પછી લેવાની આજે વાયરો ને. આજે તો વળી વાંધો નથી, થોડીક મોટી થાય ને આ તો હે ને આપણે ખેંચતા તો આપણે પાસ વરે નહીં. આ તો વળી નાની હે એ નથી. પછી હરખું ન બાંધે હવે છોડવા ન દઈએ. હવે નાનકી ખાકર લે તું બોલી હે કે રાતે ખરી ક્યાંક. હા હાલો ગોપીભાઈ ગે તો ખાતા રાખે. ગૌરવ બોલે તો કાંઈ નહીં, દોરવ ન દઈ દોરવ અત્યારે તો હાલે ઠંડુ પાણી છે, શિયાળામાં ગરમ પાણી કરું. શું એ ધોઈ ને મેલ દે મોહન, ધોઈ ને મેલતો જા. આપણે હમણાં કદ લગભગ પહેં ધોવાનો વિડીયો એટલે કે બફેલો મેલ કંઈક ઓછો વિડીયો બનાવ્યો હોય છે, કારણ કે ટાઈમ જ હોય નહીં. જ્યારે પેન દોવાનું હોય ત્યારે નવરાનું હોય, કાં તો એડિટિંગનું કામકાજ ચાલતું હોય એટલે પછી નવો વિડીયો આવે પેન દોવાનું. અત્યારે જો પેન દોવાનું ચાલુ કરી દીધું, કારણ કે દૂધ પછી દોઈ લઈએ એટલે ઘરે રાખવાનું રાખી બીજું ભર્યાવું ને એવું પછી આવીને વારું કરવાનું થાય. જેડ જમ જેડ જમ જેડ જમ એમ જ કહેવાય. દૂધ તાજું આખો દી હુકી ખાધી ને એટલે અત્યારે ગદે બહુ પાવે. આમ તો બપોરે જો કે નાખી જ છીએ પણ લઈ લે ગદે અત્યારે હોય ને મજા આવે.
શું રમબો હે તો માર પપ્પા જો અગરબત્તી કરે હે અગરબત્તી કરવાનું તો આપણે ના બતાવ્યું પણ દીવા કરી નહીં તો આપણે બતાવ્યું હે ને રોજ તો હું જ કર નાખું આજ માર પપ્પા કરે હે અગરબત્તી ન કર મારે દીવા ન અગરબત્તી હું કર નાખું રોજ એટલે મારા પપ્પાને કામ હોય ને એટલે હું કર નાખું પગે લાગે હવે અમુક કોમેન્ટ હતી મેં વાંચી હતી એટલા માટે મેં કીધું કોમેન્ટમાં હતું કે તમે કે અગરબત્તી કરો એ કે બતાવો કે તો દીવા કરવા જો કે બાપાએ દીવા કરી મેં માતાજી અહીંયા દીવા નથી કરતા કારણ કે મઠે દીવા કરવા જાય ને તો અહીંયા કરી બાકી અહીંયા દીવા નથી કરતા અહીં ખાલી અગરબત્તી કરી મઠ ગામમાં આવી તો તમને ખબર જ છે બધા વિડીયો જોવો એટલે તો અમે આ રીતે અગરબત્તી કરી અને નવી સુબીની લઈ પણ મેં કીધું હે ને પછી થોડુંક ટ્રબલ બધું કમ્પ્લીટ થઈ જાય અંદર પછી કીધી નવી સુબીની બધી લઈ ત્યાં લગી તો આમાં આ સુબીઓ જૂની છે ને અહીંયા અગરબત્તી કરી સિરિયલ જોવા બે ગયા કેટલા વાગે આવે પપ્પા હાડા હાથ વાગી ગયા ટેવી બાપા એક રામાયણ જોવે પછી પૂરું હજે નહી ચાલુ થઈ ખીચડી ચડે જો ખીચડી થાય ત્યાં લગી આપણે દૂધ બુધ ભરી આવી ત્યાં ખીચડી બીચડી થઈ જાય પછી વાર કરી લઈ પવન હોય એટલે અમારે જો ડમરી હાલી જ આવે ઘડી કેટલી ખેર વારવાન થાય ને એ જ નક્કી નહીં કે જાણે ઊંચા નીચી છે ને ભરતી ઓછરી નીચી એટલે આમ આવેલું જાય જેટલી વાર ગમે એટલી વાર વારો ને 10 મિનિટ તોય થાવી જાય હાલો દૂધ ભરી આવું ત્યાં સુધીમાં વારું થઈ જાય.